નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે, તે યોજના અંતર્ગત જે પ્રથમ કામ ચલાવ મેરિટ યાદી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે અને વિદ્યાર્થીઓ પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. તો આ જે કામ ચલાવ મેરિટ યાદી છે તે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય, ઓનલાઈન કેવી રીતે જોઈ શકાય, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. સાથે સાથે ક્યાં ક્યાં વિદ્યાર્થી અરજી ફોર્મ ભરી શકશે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી કરી દેવાની રહેશે તેના વિશે પણ માહિતી મેળવશું. પરંતુ તે પહેલા જો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આજે જાહેરાત છે તે કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર તરફથી આપવામાં આવેલી છે. જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે, તે યોજના અંતર્ગત પ્રથમ કામ ચલાવ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવેલી છે અને વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. મિત્રો, રાજ્ય સરકારનું જે શિક્ષણ વિભાગ છે તેમનો જે 7/6/2023 નો ઠરાવ છે, તે ઠરાવ મુજબ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે. કે જે યોજના અંતર્ગત ધોરણ 1-8 સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરેલું હોય, તે સિવાય અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરેલો હોય, તેમજ જે આરટી એક્ટ 2009 અંતર્ગત જે મફત શિક્ષણની જોગવાઈ છે તે અન્વયે સ્વનિર્ભર શાળાઓ એટલે કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત સ્કોલરશિપ આપવામાં આવે છે. મિત્રો, દર વર્ષે તેજસ્વી 25,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. મિત્રો, વર્ષ 2024 માટે યોજનાનો લાભ મેળવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી એક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. 30/3/2024 ના રોજ આ પરીક્ષા લેવામાં આવેલી હતી અને તેનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવેલું છે. અને કુલ 25,000 વિદ્યાર્થીઓની પ્રથમ કામ ચલાવ મેરિટ યાદી પણ જાહેર કરી દેવામાં આવેલી છે. 12/7/2024 ના રોજ આ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલી છે. આ મેરિટ યાદીમાં જે વિદ્યાર્થીઓના નામ છે તેવા વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ 16/7/2024 થી શરૂ કરી દેવામાં આવેલા છે. 16/7/2024 થી લઈને 31/7/2024 સુધીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ઓનલાઈન અરજી છે તે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે gssyguj.in તે વેબસાઇટ ઉપર જઈ અને વિદ્યાર્થીઓએ 31/7/2024 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે જે તમામ ડોક્યુમેન્ટ છે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી અથવા તો વ્યવસ્થિત ફોટો પાડી અને અપલોડ કરવાના રહેશે. આગળ મિત્રો, આપણે ચર્ચા કરી લઈએ આજે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તેને ઓનલાઈન કેવી રીતે જોઈ શકાય, તેને ડાઉનલોડ કેવી રીતે કરી શકાય તેના વિશે ચર્ચા કરીએ. તો તેના માટે તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે gssy. જેવું મિત્રો તમે gssy ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે. gssyguj.in તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. અહીં જે મેનુ આપેલ છે તેમાં તમને અહીં મેરિટનો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે મેરિટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો સાઇડમાં એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે. હવે મિત્રો, આ જે પીડીએફ ફાઇલ છે તેને તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં જે ડાઉનલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. મિત્રો, તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા તો સિરિયલ નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી વિદ્યાર્થીના આધાર ડાઇસ નંબર આપવામાં આવેલા છે, વિદ્યાર્થીને કઈ કેટેગરીમાં પ્રવેશ મળેલ છે તે કેટેગરીનું નામ અહીં તમને જોવા મળશે, જન્મ તારીખ જોવા મળશે, ત્યાર પછી જેન્ડર છે, વિદ્યાર્થીની જાતિ કઈ છે તે જાતિ અહીં તમને જોવા મળશે, વિદ્યાર્થીનું નામ અહીં જોવા મળશે અને વિદ્યાર્થીએ કેટલા માર્ક મેળવેલ છે પરીક્ષામાં તે મેળવેલ માર્ક અહીં જોવા મળશે. હવે આ જે પીડીએફ ફાઇલ છે તેમાં તમે તમારા નામ વડે તમારું નામ સર્ચ કરાવી શકો છો અથવા તો તમારા જે આધાર ડાઇસ નંબર છે તે ટાઈપ કરી તમે તમારું નામ છે તે આ લિસ્ટમાં છે કે કેમ તે ચેક કરી શકો છો. તો એ રીતે મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની પ્રથમ કામ ચલાવ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવેલી છે અને આ મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓના નામ છે તેવા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.